હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. હેલો એવરીવન, શ્રી વિજય મોડા સ્કૂલ તરફથી હું મનીષા તમારું બધાનું સ્વાગત કરું છું. સો ફ્રેન્ડ્સ, આજે જે છે બિફોર 15 ઓગસ્ટ આપણે સેલિબ્રેટ કરવાના છે બાળકોને સ્કૂલમાં, અને ખાસ કરીને નાના બાળકો, કેજી સેક્શન અને બાલવાટિકાના બાળકો આજે કરવાના છે બિફોર 15 ઓગસ્ટ. એ લોકો તૈયારી કરે છે અને તૈયારીમાં જે છે એમને શું કરવાનું છે, તો આપણા દેશ ભારત દેશનો જે નકશો છે એમાં 3 કલર એમને સેટ કરવાના છે, જે આપણા ઓરેન્જ, વ્હાઈટ અને ગ્રીન કલર સેટ કરવાનો છે, અને આપણો રાષ્ટ્રીય ધ્વજ છે એમનું ચિત્ર છે, તો એમાં પણ એમને એ 3 કલર સેટ કરવાના છે. તો આપણે આજે થીમ રાખેલી છે, બાળકો જે છે એમને પોતાના ઘરેથી લઈ આવવાનું રહેશે ચણાની દાળ, ચોખા અને મગ, અને એ 3 વસ્તુને આપણે એમને કલરવાઇઝ સેટ કરવાની છે. એ હું તમને આગળ બતાવીશ કે બાળકો કઈ રીતે બનાવે છે, આપણે એમના ક્લાસમાં જશું, બાળકો કઈ રીતે બનાવે છે, કઈ રીતે ગોઠવે છે, બધું આપણે દેખાડશું. અને આપણે ખાસ જોવાનું છે કે બાળકો કેટલા ઇન્ટરેસ્ટથી કરે છે, એને આપણે મહત્વ સમજાવ્યું છે કે 15 ઓગસ્ટ એટલે શું છે, એનું મહત્વ શું છે, શા માટે સેલિબ્રેટ કરીએ છીએ, એ બધું ક્લાસમાં બાળકોને સમજાવેલું છે. અને હવે આપણે એમને જે છે અનાજનું ડેકોરેશન કરાવવાનું છે આપણા ભારત દેશના નકશામાં, અને રાષ્ટ્રીય ધ્વજનું જે ચિત્ર છે એના પર. તો ચાલો આપણે જઈશું કેજી સેક્શન અને બાલવાટિકાના રૂમમાં કે અત્યારે બાળકો એક્ટિવિટીઝ કરવા રેડી થઈ ગયા છે કે નહીં. સો લેટ્સ ગો. સો ફ્રેન્ડ્સ, આપણે ફાઇનલી અત્યારે કેજીના ક્લાસમાં આવી ગયા છે, અને અત્યારે કેજી સેક્શન અને બાલવાટિકાના મેડમ છે પ્રીતિ મેડમ અને પરીક્ષા મેડમ, તો બંને બાળકો માટે અત્યારે અહીંયા એક્ટિવ છે. અને જુઓ આપ, અહીંયા બાળકો જે છે કરી રહ્યા છે, તો આપણે જોશું કે શું થાય છે. તો જો અહીંયા જે ફ્લેગને ડેકોરેશન કરે છે બાળકો, અને ડેકોરેશન એમાં ચાલે છે એમનું ઓરેન્જ કલરનું. તો દાળ જે છે એમાં મટીરિયલ્સ જે એમને લીધેલું છે, ચણાની દાળ છે, મગ છે અને ચોખા છે. તો આ 3 વસ્તુની સાથે એમને કરવાનું રહેશે. તો બાકીના બાળકો પણ પોતાનું મટીરિયલ છે લઈ આવેલા છે. હેલો. સો બધા બાળકો જુઓ પોતાનું મટીરિયલ્સ છે એ લઈ આવ્યા છે પોતાની સાથે, અને અત્યારે બધા રેડી છે. બધાને વર્કશીટ આપણે સ્કૂલમાંથી જ આપવામાં આવશે. પ્રોજેક્ટ બાળકોને સ્કૂલ દરમિયાન જ કરવાના રહેશે, કેમકે જો બાળકો પ્રોજેક્ટ સ્કૂલમાં કરશે તો જ ખબર પડશે કે બાળકોએ કરેલું છે, નહીંતર તો પેરેન્ટ્સ બનાવીને મોકલી આપશે તો આપણે શું ખબર પડશે. એટલે જે કાંઈ પણ પ્રોજેક્ટ છે બાળકોને સ્કૂલમાં કરવાના રહેશે, અને વસ્તુ જે છે બાળકોને ઘરેથી લઈ આવવાની રહેશે. તો આપણે જોઈ શકીએ છીએ કે બાળકોના સરસ સરસ ગ્રુપ બનાવેલા છે, અને બધા બાળકો જે છે ગ્રુપ વાઇઝ બેસી ગયા છે, અને એમને શીટ આપવામાં આવે એટલે બાળકોને પોતાનું જે છે કામ સ્ટાર્ટ કરવાનું છે. તો હવે કેજી સેક્શનમાં મેડમ જે છે કામ ચલાવે છે, અને હવે પરીક્ષા મેડમ છે બાલવાટિકાના બાળકોને જે છે એ શીટ આપશે, અને એ પણ એમને સમજાવશે કે શું કરવાનું છે. સો મેમ, તમે કયા ગ્રુપને લ્યો છો પહેલા? ઓકે, ચાલો. તો મેડમ અહીંયા આવ્યા છે ગ્રુપ પાસે, અને મેમ ગ્રુપને શીખવાડશે. તો આપણે જોઈશું કે કઈ રીતે કરાવે છે મેમ એમને. સો એમાં મેમ શું મટીરિયલ્સ આપણે યુઝ કરવાનું છે? ચણાની દાળ, ચોખા અને મગ. ઓકે. ફ્લેગના 3 કલરનો અમે લીસું અને નકશાની અંદર બધા ફરશે. સો બાળકોને જે છે એકદમ સરસ ઘરેલું રીતે જે છે એમને સમજાવવામાં આવે છે, અને એમની પાસે જે છે વર્ક કરાવવામાં આવે છે. તો આપણે અહીંયા જોઈશું કે ભારત માતાનો નકશો છે, અને બાળકોનું, હેલો, બાળકોનું જે છે એક ટોળું અહીંયા બેસેલું છે. તો પહેલાં ફ્લેગમાં લગાવવામાં આવશે ગમ, એટલે ફેવિકોલથી મેમ જે છે એ ફ્લેગને સરસ રીતે પહેલાં કવર કરી લેશે, એમની ઉપર ફેવિકોલ લગાવશે, અને જેટલો પાર્ટ આપણે એમને ફર્સ્ટ જે કરવાનો છે એ આખું ફેવિકોલથી સ્પ્રેડ કરશે એમાં, અને પછી એના ઉપર લગાવશે. 15 ઓગસ્ટ ગ્રુપ એક્ટિવિટી. તો બિફોર 15 ઓગસ્ટ જે છે બાળકો શું તૈયારી કરે છે. સો મેમ, તમે બાળકોને સમજાવેલું છે કે 15 ઓગસ્ટ શું છે, અને આપણે આ કલર જે છે આપણા 3 જે છે એનું મહત્વ શું છે? કેસરી કલર, વ્હાઈટ અને ગ્રીન. જો આની અંદર તમારે કેવો કલર કરવાનો છે, કેસરી એટલે કે ઓરેન્જ કલર કરવાનો છે. ને આપણે સેનાથી કરશું, ચણાની દાળથી. પછી વચ્ચે કેવો કલર આવે, વ્હાઈટ કલર આવે ને, તો વ્હાઈટ કલર આપણે સેનાથી કરશું, બધા ચોખાથી. અને સૌથી નીચે કેવો કલર આવશે, ગ્રીન કલર, તો ગ્રીન કલર આપણે સેનાથી કરશું, નીચે મોકથી. તો ચાલો આપણે બધા આગળ કરશું. સૌથી પહેલા જો બધા ચણાની દાળ કરો,
સો બાળકોને મેમે સરસ રીતે સમજાવી આપ્યું કે આપણે ઓરેન્જ, વ્હાઇટ અને ગ્રીન કરવાનું છે. તો જુઓ, એ લોકો હવે પોતાનું કામ સ્ટાર્ટ કરે છે. બધા બાળકો પહેલાં ચણાની દાળ જે છે એ મૂકશે, એટલે ઓરેન્જ કલર બનશે, વચ્ચે વ્હાઇટ કલર, યાની એ લોકોને ચોખા મૂકવાના રહેશે, અને લાસ્ટમાં જે છે મગ મૂકવાના રહેશે, એટલે ગ્રીન કલર થશે. તો બાળકોએ એક્ટિવિટીઝ જે છે સ્ટાર્ટ કરી દીધી છે. તો આપણે હવે જાશું પાછા કેજી સેક્શનમાં, એના ગ્રુપે શું કરેલું છે. તો જુઓ, અહીંયા જે છે એમનું થોડું ઘણું વર્ક રેડી થઈ ગયું છે, તો આપણે જોશું. સો પ્રીતિ મેમ, બાળકોને સમજાવ્યું તમે પ્રોપર રીતે? વેરી ગુડ. તો મેમે બાળકોને સમજાવ્યું છે, અને જો પ્રત્યુષ પણ કરે છે. હાય પ્રત્યુષ, હેલો. સો બધા બાળકો બહુ એક્સાઇટેડ છે, યુ કેન સી ગાઈઝ. અને જુઓ પ્રત્યુષ, તને શું કરવાનું છે આજે? પ્રત્યુષ, આ સો મેમ, પ્રત્યુષની ઉંમર કેવડી છે? 3 યર્સનો છે. આ પ્રત્યુષ ખાલી 3 યર્સનો છે, અને અત્યારની ઉંમરે જ બાળક સમજી જાય છે કે આપણી રાષ્ટ્રીય ધ્વજનું મહત્ત્વ શું છે, એમાં કયો કલર છે, કલરનું મહત્ત્વ શું છે, અને કઈ રીતે કરવાનું છે. તો બાળકો માટે જે છે અત્યારે બેસ્ટ એક્ટિવિટી ચાલે છે. જુઓ, અહીંયા પણ એમને ફ્લેગ કરે છે એ લોકો, અને પેલું ઉપર જે છે ચણાની દાળ ઓરેન્જ, વચ્ચે ચોખા, અને લાસ્ટમાં જે છે મગ. આ રીતે બાળકોએ બહુ સરસ જે છે ફ્લેગ તૈયાર કરે છે. તો આ જ રીતે બધા બાળકોનો ટર્ન આવશે. જેટલા બાળકો ક્લાસમાં છે બધાનો ટર્ન આવશે. તો મેં તમને સેમ્પલ તરીકે 2 બતાવી દીધું છે, કે એક અહીંયા આપણે બનાવવાનું છે ભારતનો નકશો છે આપણો, એમાં બાળકોને કરવાનું રહેશે, અને બીજું જે છે અહીંયા ફ્લેગ છે, તો એમાં બાળકોને કરવાનું રહેશે. સો હવે બધા બાળકોના ફ્લેગ અને ભારત માતાજીનો નકશો છે બની જાય, પછી આપણે જોશું કે બાળકોએ કેવું બનાવ્યું છે. તો ચાલો બધા ફટાફટ કામ કરવા રેડી છો? વેરી ગુડ. તો ચાલો તમે બધા ફ્લેગ બનાવી લો, પછી પાછી હું તમારા ફ્લેગ જોવા આવીશ, ઓકે? સો ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ કેટલું ફાઇન એવું જે છે આપણે ભારતનું જે ચિત્ર છે એના ઉપર બાળકોએ બહુ સરસ રીતે કરેલું છે. ત્રણેય કલરનું કોમ્બિનેશન ફાઇન છે, અને ફિનિશિંગ પણ સરસ છે. તો આ બાળકો કોણ છે? નિયતિ, દક્ષ, સી ક્રિશિવ, આયુ, આરુષ કે આયુષ, આરુષ, અરે વાહ. સો ચારેય બાળકો છે એમનું વર્ક આપણી પાસે લાવ્યા છે, અને એમનું વર્ક બહુ સરસ છે. અને આ છે કેજી સેક્શનના બાળકોએ જેમને આપણું રાષ્ટ્ર ફ્લેગ બનાવેલું છે, અને એમાં પણ એને કોને બનાવ્યું? પ્રત્યુષ, તે બનાવ્યું? વેરી ગુડ. સો જુઓ, બધા એકદમ એક્સાઇટેડ છે, બધા બાળકોને મજા આવે છે, અને આપણું રાષ્ટ્રીય ફ્લેગમાં એમને સરસ એવું વર્ક કરેલું છે, ચોખા, ચણાની દાળ અને મગનું. તો અહીંયા આપણે બધાના નામ પૂછું. વોટ ઇઝ યોર નેમ? શું નામ છે તમારું? હેત્વી, ધ્રુવીર, સુહાની, ક્રિશા, અને તારું નામ શું છે? પ્રત્યુષ. ચલો, વેરી ગુડ, બહુ સરસ, ગુડ જોબ. નાઉ ગો ટુ યોર ક્લાસરૂમ. અને આ છે ગ્રુપ 2, જેમાં એમના પાર્ટિસિપેટ છે. હાય શિખા, શિખા, એહતેસામ એન્ડ દર્શેલ. જુઓ કેટલા ક્યુટ ક્યુટ છે, અને એમને બહુ સરસ એમનું જે છે કામ કરેલું છે આમાં આપણા ભારતના નકશા ઉપર. એમને પણ ફાઇન કામ કરેલું છે. વેલ ડન, ગુડ જોબ. નાઉ ગો ટુ યોર ક્લાસરૂમ. સો અહીંયા જો ગાઈઝ, બાળકો આવે છે મોટું એવું, હા, વજન નહીં પણ આ છે ને એકદમ સરસ રીતે સેફટીથી લાવે છે. તો જુઓ કેટલું ધ્યાન રાખે છે બાળકો, પડવું ન જોઈએ, મસ્ત રીતે થવું જોઈએ. તો જુઓ અહીંયા છે એમને કામ કરેલું છે, તો થોડું ઘણું છે ડિસ્ટર્બ થઈ ગયું છે, તો કોઈ વાંધો નહીં, આપણે એને સરસ રીતે જે છે સેટ કરી આપશું. બાળકો બહુ નાના છે, અને વર્ક એમનું છે બહુ સરસ છે. શું કહે છે આર્યન? હા, ફૂલ આવ્યા છે, આંબો છે, જોયો છે તમારા ઘર? આર્યન, તમારા ઘરે આંબો છે? તો મારા માટે
તમારા માટે કેરી કોણ લાવશે? પાકું હું વાટ જોઈશું હવે કેરીની. હા હે ને હજી બે દી તો થામાજી હું બે દી તો આવતી હું બે દિવસ માં આવી જશે આવી દે હા બે દી કેટલી રાતવા બે ચાર દી ની બાકી છે ગઈ ગઈ સો બાળકોની છે આટલી અદ્ભુત અને આવી સરસ વાતો. અરે મને તો બહુ મજા આવે છે, હું તો આ બાળકો સાથે સમય કાઢું એટલે એમ થાય કે મારો દિવસ છે બહુ સરસ જાય છે. સો અહીંયા બધા ચાલો પાર્ટિસિપેટ્સ અહીંયા ઊભા રહી જાઓ. સો બાળકોએ સરસ એવું ભારત માતાના નકશો તૈયાર કરી લીધો છે અને હવે જો અહીંયા છે. હાય આર્યન, આર્યન હાય, હાર્દિક હાર્દિક એન્ડ એન્જલ, હાય એન્જલ. સો ગાઈઝ તમે બધાએ બહુ સરસ, જો પેલા અહીંયા હવે પર્સનલ વાતો નહીં હવે મારી વાતોમાં ધ્યાન આપો, તમે બધાએ બહુ સરસ એક્ટિવિટી કરેલી છે. કોંગ્રેચ્યુલેશન્સ, નાઉ ગો ટુ યોર ક્લાસરૂમ. અહીંયા આપણી પાસે નેક્સ્ટ ગ્રુપ આવે છે, એમને પણ સરસ છે એક્ટિવિટી ફોર, યાની ગ્રુપ ફોર છે તો એમનું પણ સરસ વર્ક થયેલું છે. વેલ ડન ગ્રુપ, ગુડ જોબ એવરી વન. સો એમના પાર્ટિસિપેટ છે નિશાંત, ઇથન, મોહમ્મદ ઝૈદ એન્ડ ધ્રુવી. તો ચલો બધાને કોંગ્રેચ્યુલેશન્સ અને તમે બહુ સરસ કામ કર્યું છે. બધાને ખબર છે ને શું છે? શું છે? દેશ, દેશ, યસ. ચલો આપણે એને દેશ કહીએ કે ભારત માતાનો નકશો કહીએ, આપણે તો બધું એક જ છે. આપણી કોને ખબર છે કે આ કયો કયો કલર છે? ગ્રીન, વ્હાઇટ, યલો, યલો, વ્હાઇટ, ઓરેન્જ, ઓરેન્જ, વ્હાઇટ, ગ્રીન, યસ, વેરી ગુડ, ગુડ જોબ એવરીવન. નાવ ગો ટુ યોર ક્લાસરૂમ. સો નેક્સ્ટ ગ્રુપ આપણી પાસે આવે છે, એમને છે આપણા રાષ્ટ્રધ્વજ ઉપર વર્ક કરેલું છે. તો ચાલો આપણે બાળકોનો લેશું પરિચય કે કોણ છે બાળકમાં. અહીંયા છે હાય શ્લોક, પછી કોણ છે, શું નામ છે? દક્ષ, હાય દક્ષ, હેલો ચિંટુલાલ, અયાંશ, અને આ છે, શું નામ છે તારું? અહીંયા જો તો શું નામ છે? હરદીપ. હા હરદીપ, હરદીપ, હરદીપ તે આમાં કરેલું છે કઈ? બહુ સરસ. તારું નામ શું છે? હે શું છે, નામ નથી યાદ? જયદેવ, યસ, જયદેવ. તો હા, તો જો બધા બાળકોએ ફાઇન ફાઇન કામ કરેલું છે, વેલ ડન, ગુડ જોબ. અહીંયા ગ્રુપ નંબર 3 આવે છે, જેમાં પાર્થ, હસનેન, આયન, આયન, આર્યન એન્ડ હેત. તો આ બાળકોએ પણ બહુ સરસ કામ કરેલું છે અને જુઓ એમનું ફિનિશિંગ પણ બહુ સરસ છે. ગુડ જોબ ઓલ ઓફ યુ. નાઉ ગો ટુ યોર ક્લાસરૂમ. તો ફ્રેન્ડ્સ, તમે જોયું કે આપણે બહુ સરસ રીતે બાળકોને આજે જે છે ડેકોરેશન કરાવ્યું છે અને બાળકોએ બહુ એન્જોય કર્યો છે. તો તમને પણ જોઈને મજા આવી હશે અને બાળકો જે છે આપણા બીજા બાળકો છે એ પણ જોઈને આમાંથી શીખી શકે છે, કરી શકે છે પોતાની રીતે. તો આપણે બહુ સરસ બાળકોને પણ મજા કરાવી અને આપણે પણ કરી. તો તમને અગર અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. તો મળશું આપણા નેક્સ્ટ વિડીયોમાં. સો આજ માટે ટાટા, બાય બાય.